ચેપ્ટર સાત લેક્ચર નંબર પંદર સ્ટાર્ટ કરીએ લાસ્ટ લેક્ચરમાં આપણે સાત પોઈન્ટ પાંચ પૂરું કર્યું હવે સાત પોઈન્ટ છ તરફ આગળ વધીએ પહેલા એને સંગત જે થિયરી છે એ જોઈ લઈએ વિકલનની વાત કરીએ તો આપણે બે વિધેયો ગુણાકારના સંબંધમાં હોય તેનું વિકલન આપણે જગી ગયા પણ બે વિધેય ગુણાકારમાં હોય તેનું સંકલન જો કરવું હોય તો હજી આપણે જાણતા નથી આપણે જે બેઝિક નિયમો સમજીએ છે કે બે વિધેયો કે બે કરતા વધારે વિધેય ગુણાકારના સંબંધમાં હોય તો એની હા એને આપણે સરવાળા બાદ બાકીમાં લાવીશું એટલે કે સરવાળા બાદ બાકીના સંબંધમાં લાવીએ છીએ અને ત્યારબાદ એનું ઇન્ડિવિજ્યુઅલ સંકલન કરીએ છીએ બરાબર તો હવે અહીંયા સાત પોઈન્ટ છ માં બે વિધેયના ગુણાકારનું સંકલન કેવી રીતે કરીશું બરાબર એ આપણે શીખીશું અને એ બે વિધેય જે ગુણાકારમાં રહ્યા હશે એનું જે સંકલન આપણે કરીશું એ સંકલન જે રીતે કરીશું એને કહેવાય છે ખંડસહ સંકલનની રીત કે લાવી ગયો ખંડસહ સંકલનની રીત ઇન્ટીગ્રેશન બાય પાર્ટ્સ એટલે ભાગ પાડીને સંકલન કરવું બેઝિક નિયમ આવો થાય છે માનો કે આપણે બે વિધેય એફ અને જીની વાત કરીએ તો જે બે વિધેય છે એ એફ અને જી એ કોઈ એક કોમન ઇન્ટરવલ બનેનો એક સામાન્ય પ્રદેશ સામાન્ય અંતરાલ ઉપર બંને વિકલનીય હોવા જોઈએ આપણે ધારી લઈએ છીએ કે ધારો કે એફ અને જી એ કોઈ અંતરાલ આઈ કહું એ અંતરાલ આય પર વિકલનીય છે હવે અંતરાલ આય પર વિકલનીય છે એનો મતલબ આ અંતરાલમાં આ બંનેનું વિકલન શક્ય છે આ અંતરાલને ને પર્ટિક્યુલર હું ઓળખ આપી દઉં એ ઓપન ઇન્ટરવલ છે એ થી બી નો એવું મેં ધારી લીધું બરાબર પહેલી વસ્તુ બીજી વસ્તુ છે કે બેના જે વિકલિત આવશે આપણે એફનું વિકલન કરીશું જેને મેં એફડેસ કીધો અને જીનું વિકલન કરીશ અને વિકલિત મને મળશે જીડેસ કીધો તો આ જે એફડેસ અને જીડેસ મળ્યા મને એ બંને વિધેય આ અંતરાલ આઈ પર સતત હોવા જોઈએ જો આ એફ અને જી આ બંને શરતોનું પાલન કરે તો સમજો અહીંયા એફએક્સ ઇન્ટુ જી ડેસ એક્સ વિધે એફ અને જીના વિકલિતનો ગુણાકાર બરાબર આ ગુણાકારની જે પરિસ્થિતિ મળી મને એ ગુણાકારનું સંકલન શું થશે તો કે એફએક્સ ઇન્ટુ જીએક્સ માઇનસ એફ ડેસ એક્સ ઇન્ટુ જીએક્સ અને આ જે બે ગુણાકાર આવ્યા એનું સંકલન આ પરિસ્થિતિનું સંકલન આ સ્વરૂપમાં રૂપાંતરણ કરીશું આપણે હવે તમે વિચારો કે અહીંયા બે વિધેય ગુણાકારમાં હતા બરાબર એનું સંકલન પોઝિશન આપણે આ શીખી જે બે ભાગમાં આવી એક પહેલો ભાગ આ બીજો ભાગ આ પણ બીજા ભાગમાં પણ સંકલન તો હજી બાકી જ રહ્યું અને એમાં પણ બે વિધેય ગુણાકારમાં આવ્યા તો ગુણાકારમાંથી આગળ વધીને પણ આપણે ગુણાકારમાં જ રહ્યા તો અહીંથી અહીંયા જવાનો ફાયદો શું તો ફાયદો એ છે કે અહીંયા જે ગુણાકારવાળી પરિસ્થિતિ આવી હશે કમ્પેર ટુ આ જે પરિસ્થિતિ છે એની કમ્પેરિઝનમાં સરળ પરિસ્થિતિ હશે ઈઝી પરિસ્થિતિ આવી ગઈ હશે કે જેનું સંકલન આપણે ઈઝીલી કરી શકીશું એટલે કે આ જે બે પરિસ્થિતિ ગુણાકારમાં હશે એનું સરળ નથી આપણે સરવાળા કે બાદ બાકી સ્વરૂપમાં અથવા તો આગળ સંકલન થઈ શકે એવી પરિસ્થિતિમાં આપણે એને ફેરવી શકીશું જે વસ્તુ અહીંયા પોસિબલ હશે નહીં બરાબર એટલે કે દાખલામાં પ્રેક્ટિકલી વધારે પણ તમારે અત્યારે આ પ્રમાણે રાખવાનું છે હવે આમ જો થોડું અટપટું લાગે છે બરાબર યાદ રાખવા માટે આ જ સૂત્રનું અન્ય એક પ્રચલિત સ્વરૂપ છે બરાબર એ પ્રચલિત સ્વરૂપ ઉપરથી આપણે યાદ રાખીશું બરાબર ચાલો એ સમજીએ પ્રચલિત સ્વરૂપ કેવું છે તો સૌ પહેલા તો આપણે જે નિયમ લખ્યો એ નિયમ હું તમને ફરી લખી દઉં છું અહીંયા એફએક્સ અને જીડેસ ના ગુણાકાર સંકલન એ શું થશે તો કે fx gx f'x gx બે ના ગુણાકારનો સંકલન આ છે આ જે પરિસ્થિતિ છે એનું અન્ય પ્રચલિત સ્વરૂપ આપણે જોઈ લઈએ બરાબર જેના આધારે જ આપણે દાખલા ગણીશું તો હવે આપણી પાસે આ જે પરિસ્થિતિ છે ને એમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ વિધેય દેખાય છે પણ છે ચાર પ્રકારના કુલ છે છ વિધેય પણ છે પ્રકાર એના ચાર એફ અને એફ ડેસ બે પ્રકાર જી અને જી ડેસ આ કુલ ચાર પ્રકારના વિધેયો છે તો જે ઉપરનો નિયમ છે એ ઉપરોક્ત નિયમમાં હું એક્સ બરાબર યુ બરાબર અને જીડેસ એક્સ બરાબર વી ધારી લઉં છું બરાબર એફ બરાબર યુ લઉં છું અને જીડેસ જે છે એની બરાબર મેં વી લીધો તો આપણે હમણાં સમજી પ્રમાણે મારે એફ જોડે એફડેસ જોઈએ અને જીડેસ જોડે જી જોઈએ તો એફ મારી પાસે છે એના પરથી હું એફડેક્સ એક્સ શોધી લઉં તો એફડેસ એક્સ શું થાય ડીયુ વાયડીએક્સ બરાબર જીડેસ એક્સ મારી પાસે છે વી તો હું જીએક્સ શોધીશ તો જીએક્સ શું થાય ઇન્ટિગ્રેશન ઓફ વી જી વિકલિત વી હોય તો જી શું હોય તો વી નો સંકલિત બરાબર એક બે ત્રણ અને ચાર આ ચારે ચાર કિંમત હું આ સૂત્રમાં મૂકું છું બરાબર તો એ સૂત્રમાં કિંમતો મૂકતા સૂત્ર કયા સ્વરૂપનું બને છે જુઓ તો એફએક્સ બરાબર હું યો મૂકીશ જીડસએક્સની કિંમત વી છે એક્સ ના સંકલન છે બરાબર અહીંયા પછી આવ્યો જીએક્સ શું છે વી નું સંકલન ઓછો અહીંયા માઇનસ પછી આ આવ્યું સંકલન નિશાની પછી આવ્યો એફડેસ એક્સ એક્સ શું છે ડીયુ બાયડીએક્સ તો અહીંયા મેં ડીયુ બાયડીએક્સ લખ્યું પછી આવ્યો gx તો gx શું છે ઇન્ટિગ્રેશન ઓફ વીડીએક્સ વેક્યુનમાં અહીંયા સમજો તો આ સંકલન છે તો આ જે બે વિધેય છે એના ગુણાકારનું સંકલન છે તો એ બે વિધેયનો ગુણાકાર કેટલો ભાગ થયો આટલો થયો અને યુ નો વિકલિત અને v નો સંકલિત જે મળશે એનો જે ગુણાકાર થશે એ ગુણાકારનો સંકલિત થશે આ તમે થોડું કદાચ એવું લાગશે આ જે પરિસ્થિતિ આવી એ આના કરતાં પણ વધારે અટપટી આવી ના એવું નથી આ ઈઝીલી છે બરાબર સરળ છે એને યાદ કઈ રીતે રાખીશું તો જો યુ અને વીનું સંકલન હું કરતો હોઈશ તો યુ અચળ નું સંકલન યુ અચળ વિનું સંકલન બરાબર પાછળના ભાગમાં શું છે તો જેનું અહીંયા સંકલન કર્યું છે એનું જ ફરી સંકલન અહીંયા થાય છે જે અહીંયા અચળ ભાગ હતો એનું અહીંયા વિકલન થાય છે અને સંકલિત અને વિકલિત જે મળશે એના ગુણાકારનો મારે ફરી સંકલન કરવાનું રહેશે ખેલાયો તો યાદ રહે એટલા માટે આ નિયમ હું અહીંયા ફરી રાખું છું યુ ઇન્ટુ વી નું મારે સંકલન કરવું હોય બરાબર તો શું કરીશ યુ અચળ વી નું સંકલન એક બાગ પૂરો પછી માઇનસ નો વિકલિત વી નો સંકલિત એ બે ના ગુણાકાર નો સંકલિત એ મારો જવાબ થાય બરાબર આ રીતે આપણે સૂત્ર યાદ રાખવાનું છે આ થયો ખંડત સંકલન જેનું અન્ય સ્વરૂપ થયું ચાલો હવે તમને પ્રશ્ન એ થવો જોઈએ કે બે વિધે અહીંયા મારી પાસે ગુણાકારમાં હશે તેમાંથી મારે કોઈ એકને યુ કેવો પડશે અને કોઈ એકને વી તો કોને યુ કેવો અને કોને વી કેવો બરાબર એટલે અહીંયા મારે નેક્સ્ટ પ્રશ્ન આવ્યો યુ અને વી ની પસંદગી તો યુ અને વી ની પસંદગી કઈ રીતે કરવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું છે એની માટે મેન મુખ્ય બે બાબતો છે યુ અને વી ની પસંદગી એની માટેની બે બાબતો મારે ધ્યાનમાં રાખવાની પહેલી વસ્તુ સૂત્રમાં જુઓ વી નું સંકલન થાય છે બરાબર એટલે વી મારે જે બે વિધિ હોય એમાંથી વી મારે એને પસંદ કરવાનો કે સંકલન શક્ય હોય બરાબર એટલે કે સંકલિત હોય એટલે કે આપણે જાણતા હોઈએ બરાબર ક્લિયર અને બીજો મુદ્દો કે અહીંયા જે પાછળની પરિસ્થિતિ આવે છે યુ નો વિકલન અને વી ના સંકલનનો જે ગુણાકાર આવે છે એનું મારે સંકલન કરવું થાય છે

યુ અને વિની પસંદગી માટેનો એક નિયમ છે એક ક્રમ છે એ ક્રમ છે એલ આઈ એ ટી લીએટ આ લિયેટ ક્રમ અનુસાર આપણે યુ અને વિની પસંદગી કરીશું બરાબર આ લિયેટ ક્રમમાં પ્રથમ આવતા વિધેયને યુ તરીકે તથા પછીના ક્રમમાં આવતા વિધેય ને વી તરીકે લઈશું ક્લિયર એટલે લિયેટ નો ક્રમ શું છે એ હવે આપણે સમજીએ એલ આઈ એ ટી અને ઈ બરાબર તો લિયટ ના ક્રમમાં એલ શું સમજાવવા માંગે છે આપણે એલ શું કહેવા માંગે છે તો એલ છે લોગેરેથમિક ફંક્શન એલ શું બતાવે છે લોગેથમિક ફંક્શન એટલે કે લઘુ વિધેય બતાવે છે લઘુ ગણકીય વિધેય બરાબર દાખલા તરીકે લઘુ ગુણે કેવી લોગ આવવો જોઈએ લોગ એક્સ પછી લોગ ઓફ સાઈન એક્સ બરાબર લોગ ઓફ એક્સ પ્લસ વન વગેરે ગમે તે પરિસ્થિતિ હોય લોગ દેખાય બરાબર એટલે લઘુ ગણે કેવી દે છે એ તરીકે મારે લેવાનું એટલે એ થયો મારા માટે એલ ક્લિયર ચાલો ત્યારબાદ આઈ છે આઈ શું બતાવે છે તો આઈ બતાવે છે ઇનવર્સ ટ્રિગનોમેટ્રિક ફંક્શન ઇનવર્સ ત્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે કે ત્રિકોણ મિતિય પ્રતિવિધિ છે ત્રિકોણ મિતિય પ્રતિવિધિ છે કોણ આઈ બરાબર જેના ઉદાહરણ હું તમને આપું તો તમને ખ્યાલ જ છે સાઇન યુનિવર્સ પછી ટેન યુનિવર્સ કોર્સ કોટ ઇનવર્સ કોઈ પણ આવે આ રીતે ઇનવર્સ આવે એ આપણા માટે આય થયો એટલે કે ત્રિકોણ મિતિ પ્રતિવિધે થયું ક્લિયર ત્યારબાદ એ છે એ બધા આવે છે એલજેબ્રિક ફંક્શન એટલે બેઝિક વિધેય કહેવાય બરાબર બેઝિક વિધેયમાં શું આવે એક્સ એસ ટુ એન પ્રકારની કોઈ પણ પરિસ્થિતિ એટલે ધારો કે પાંચ છે એક્સ ની એક ગાચે ગમે તે બતાવે છે ત્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે કે ત્રિકોણમિત એવી રીતે બતાવે છે

શું કહીશું એક્સફોનાન્શિયલ ફંક્શન જેને કહેવાય છે ઘાતાંકીય દે શું કહેવાય છે ઘાતાંકી દે દાખલા તરીકે ઈ રેસ ટુ એક્સ એ રેસ ટુ એક્સ ફાઈવ રેસ ટુ એક્સ વગેરે બરાબર પાંચ વસ્તુ થઈ લિએટ લો ફંક્શન લઘુ ગણાય કેવી દઈ આ એટલે ઇનવર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતિય પ્રતિવિધેયો એ એટલે એલ ફંક્શન જે એક્સ એસ ટુ એન એક્સની કોઈપણ એ પ્રકારનું વિધેય આવે પી એટલે ટ્રિગોનોમેટિક ફંક્શન ત્રિકોણમિતિય વિધેયો અને ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન ઘાતાંકીય વિધેય લઘુ અને કેવી લોગ આવે ઇનવર્સમાં ઇનવર્સ તમને ખ્યાલ આવી જાય એલ એક્સ એસ ટુ એન કોઈ પણ વિધેય પછી ટી ફંક્શન ફંક્શન જે જે અને એ છે છે બરાબર બરાબર હવે આ ક્રમ ક્રમ અહીંયા એ કોઈ પરફેક્ટ નિયમ છે એવી વસ્તુ નથી બરાબર કે ભાઈ આ જ ક્રમ પ્રમાણે તમે દાખલો ગણો જવાબ આવી જ જાય એવું જરૂરી નથી હા નેવથી પંચાણું ટકા કિસ્સામાં જવાબ આ પરિસ્થિતિ આપણને આપે જ છે સો ટકા તરીકે લઈ શકાય નહીં બરાબર

એનો જવાબ આપણે લખીએ યુ અચળ વિનુ સંકલન માઇનસ યુનો વિકલિત વિનો સંકલિત એના ગુણાકાર સંકલન તો અહીંયા વિનુ સંકલન એકવાર અહીંયા થશે એકવાર અહીંયા થશે જ્યારે પ્રથમ વખત વિનું સંકલન અહીંયા કરે છે ત્યારે જે અચળ આપણે સી મૂકે છે એ અચળ સી અહીંયા ફર્સ્ટ ટાઈમ વિકલન કરીએ બરાબર ત્યારે મૂકવો જરૂરી નથી ત્યારે ફાઇનલ આ સંકલન કરીએ ત્યારે આપણે ફાઇનલી સંકલનનો સી મૂકીશું બરાબર હવે જો હું એમ કહું કે આ સંકલન કરે ત્યારે અચળ મૂકવો જરૂરી નથી અને પછી આ કરે ત્યારે મૂકો છે તેવું કેમ આગળ અગાઉ તો આપણે શીખ્યા એ પ્રમાણે સંકલન થાય એટલે અચળ સી આવે છે મૂકવો શા માટે જરૂરી નથી તેનું કારણ સમજાવું અહીંયા જે અચળ આવશે એ જ અચળ અહીંયા આવવાનો છે અને આ બાદ બાકીના કારણે એ બંને અચળ કેન્સલ થઈ જાય છે માટે મૂકવો જરૂરી નથી બરાબર કઈ રીતે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું ચાલો ઉદાહરણ દ્વારા એક રકમ લઉં છું અને એ મારે સંકલન કરવું છે આ ઉદાહરણમાં તમારે સી નથી લેવો બરાબર જરૂરી નથી બરાબર લેવો એ પણ સમજાઈ જશે અને આ ખંડ સંકલન જે સૂત્રો શીખીએ આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીશું એ પણ તમારે અહીંયા પ્રેક્ટિસ થઈ જશે ચલો સંકલન કરીએ સંકલન કરતાં પહેલાં મારે બે વિધેયોની ઓળખ કરવી પડશે કોઈ એકને હું યુ ગણીશ અને કોઈ એકને વી કહીશ તો આપણે સમજ્યા એ પ્રમાણે વી હું કોને પસંદ કરીશ જેનું સંકલન મને ખબર હોય તો અહીંયા તો મને એક્સનું પણ સંકલન ખબર છે અને સાઇનનું પણ ખબર છે તો પાછું કન્ફ્યુઝન રહ્યું પણ જે આપણે ક્રમ શીખ્યા છે લીએટનો ક્રમ એલ આઈ એ ટી અને ઈ આ ક્રમમાં જે વિધેય પહેલું આવે બરાબર આ ક્રમમાં જે વિધેય પહેલું આવે એને મારે યુ લેવાનું અને પછીના ક્રમમાં જે આવે તે મારે વી લેવાનો સાઇન એ આમાંથી કયો કયો વિધેય કહેવાય તો સાઈન એ ત્રિકોણમિધિ વિધેય છે એટલે સાઈન ક્યાં ગયું ત્રિકોણમિધિ વિધેય તરીકે આવ્યું અહીંયા સાઈન છે આપણા માટે અત્યારે ટી અને એક્સ શું છે તો એક્સ છે એક્સની એક ઘાત પ્રકાર એટલે એક્સ એસ ટુ એન પ્રકારનું વિધેય એટલે આ થયું બેઝિક વિધેય બરાબર એટલે કે એલ્ઝેબ્રિક ફંક્શન છે એક્સ શું છે એલ્ઝેબ્રિક ફંક્શન છે તો આ બંને વિધેયમાં એ અને ટીમાં પહેલો કોણ આવે છે એ આવે છે એ એટલે એ ફંક્શન એટલે એક્સ એટલે એક્સ ને હું યુ તરીકે પસંદ કરીશ અને ત્રિકોણ વિધાય સાઈન ને હું વી તરીકે પસંદ કરીશ બરાબર યુ અને વી ની પસંદગી ચાલો સૂત્ર ફરી તમને એકવાર ત્યાં લખીને બતાવું છું યુ અને વી ના ગુણાકાર સંકલન મારે કરવું છે તો સૂત્ર શું સમજીએ આપણે યુ અચળ વી નું સંકલન માઇનસ યુ નું વિકલન સંકલન અને એ જે બે ગુણાકાર આવશે એનું મારા સંકલન બરાબર છે ચાલો તો નિયમ પ્રમાણે ગોઠવણી કરું છું યુ અચળ યુ તરીકે એક્સ એટલે એક્સ અચળ વી વિનો સંકલન વી એટલે સાઈન ચલો એક બાગ પૂરો હવે પહોંચો અહિયાં માઈનસ યુ નું વિકલન યુ એટલે એક્સ એક્સ ના સાપેક્ષ વિકલન થયું યુ નું યુ તરીકે એક્સ છે એક્સ નું એક્સ ના સાપેક્ષ વિકલન આ બાબક ઇન્ટુ વીડી વી નું સંકલન જો આ યુ નું વિકલન આ વી નું સંકલન અને એ બે નો જે ગુણાકાર બન્યો એનું સંકલન ગોઠવી ગયું નિયમ ક્લિયર ચાલો હવે એક્સ ચડ સાઇન નું સંકલન શું થાય સાઈન નું સંકલન કોષ નહીં પણ માઇનસ કોષ થાય જોઈન માઇનસ કોષ બરાબર હવે જોલિત આવ્યો વન વીનો સંકલિત આવ્યો માઇનસ કોષ તો આ બે નો જે ગુણાકાર થશે એ જે રકમમાં ગુણાકાર હતો એના કરતાં આ કેવી પરિસ્થિતિ થઈ ગઈ ઈઝી થઈ ગઈ અચ્છા અહીંયા સાઈનનું સંકલન કર્યું એટલે મારા અચળ c એક મુ મૂકી દીધો મે चलो અચળ મે c મુક્યો અને અહીંયા પણ એક અચળ મે c મુક્યો બરાબર છે તો અહીંયા શું દેખાય ગયું માઈનસ ax અહીંયા ગુણાય એટલે -x * cos x + c * x એ પરિસ્થિતિ આવી ગઈ હવે આ માઈનસ બરાબર ઇન્ટિગ્રેશન હવે અહીંયા કેવી પરિસ્થિતિ છે -cos x છે + c છે બરાબર માઇનસ એક્સ કોસ એક્સ આ સી એક્સ માઇનસ અહીંયા હું સંકલન કરું જણાવજો આ માઇનસ સી નું રહ્યું હવે કોષનું સંકલન થશે પહેલા તો કોષનું સંકલન શું થાય સાઈન પ્લસ સી નું સંકલન શું થાય એક્સ થાય હવે આ જે સંકલન થયું એને મારે કોઈ અચળ મૂકવો પડશે અચ્છા એક વાર તો મેં આગળ સી મૂકેલો છે એટલે ફરી મારે સી નહીં મુકાય તે કામ કરું છું હું અહીંયા અચળ મેં કે મૂકી દીધો બરાબર

પહેલું જ્યારે આ વી સંકલન થાય ત્યારે કોઈ અચલ નહીં મૂકવાનો અને ફાઈનલ આ સંકલન થાય ત્યારે કોઈ પણ એક અચળ મૂકી દઈશું હવે કે આ સંકલન કરીશું ગુણાકારમાં બે વિધેય આવશે ત્યારે કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું પહેલી વસ્તુ કીધું કે ક્રમ સો ટકા ફરજિયાત નથી પણ એ ક્રમ નેવથી થી પંચાણું ટકા કિસ્સામાં કારગત છે બીજી વસ્તુ જ્યારે વિનું સંકલન કરે છે ત્યારે અચળ સી જરૂરી નથી બરાબર ફાઇનલ જ્યારે સંકલન થાય ત્યારે આપણે અચળ મૂકીશું ત્રીજો નિયમ આપણે સમજીએ કે એક જ વિધેય છે અધરવાઇઝ માઇઝ બરાબર આવું કોઈ વિધેય આવે તો એકલા લોગનું સંકલન છે આપણી પાસે નથી બરાબર ને આપણી પાસે સંકલન છે વન અપોન એક્સનું જે છે લોગ એક્સ અને લોગ એક્સનું તો વિકલન આપણી પાસે છે ડી બાય એક્સ ઓફ લોગ એક્સ વન ઓપોન એક્સ એટલે આ વસ્તુ અહીંયા કન્ફ્યુઝન ન આવે એ ધ્યાન રાખજો બરાબર તો જ્યારે આ રીતે એકલું વિધેય આવે લોગ એક્સ તો આ વિધેયને આપણે યુ તરીકે લેવાનો અને ઇન્ટુમાં વન કરીને એ બીજું વિધેય લઈ લેવાનો અને એને આપણે વી કહી દઈશું બરાબર અને આ રીતે આપણે એક વિધેયને બે વિધેયમાં ફેરવીને ખંડસ સંકલનનો નિયમ વાપરી જવાબ લાવી શકીએ પણ આવું ક્યારે કરાય જ્યારે સિંગલ ઇન્ડિવિજુઅલ વિધેય આવતું હોય અને જેનો આપણને સંકલન એનો સંકલિત જ્ઞાન ન હોય ત્યારે ક્લિયર તો નિયમ કે જરૂર પડે બરાબર તો સૂત્રોનો ઉપયોગ ફરીથી એટલે કે બીજી વાર પણ કરી શકાય એકની એ જ જકમાં બીજી વાર કરી શકાય એનો અર્થ જ્યારે અહીંયા આપણે સંકલન કર્યું છે જે બે ભાગ આવે છે એમાં બીજો ભાગ પણ ગુણાકારની પરિસ્થિતિમાં જ આવે છે અને આ જે પરિસ્થિતિ આવી હોય એ પણ હજી પણ સરળ ન બની હોય તો ફરી આટલા ભાગમાં પણ એ વાર નિયમ આપણે વાપરી શકીએ અહીંયા બરાબર વધારે ખ્યાલ તો એવો દાખલો આવશે ત્યારે પણ તમને અત્યારથી કહી રાખ્યું બરાબર ચાલો પછી મેન ખાસ નોંધવાની વાત એ છે ખાસ નોંધું કે બે વિધેય ગુણાકારના સંબંધમાં આવે બરાબર તો દરેક વખતે ખંડસ સંકલન વાપરી જરૂરી નથી બરાબર ક્લિયર તો આટલા નિયમો ધ્યાનમાં રાખીને આપણે દાખલા ગણીશું તો નિયમોને થી વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો બરાબર વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ નેક્સ્ટેજમાં કરીશું